પવિત્ર નર્મદા નદીની આજે જયંતિ છે. આ પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું, જેમાં મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થઈને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢી મહાપ્રસાદી કરીને નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી. એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી, ત્યારે નર્મદા મૈયાને 1100 ફૂટ જેટલી લાંબી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્ય માટે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. જોકે માંગરોળ ગામમાં જે 6 મહિના પહેલા જ આ ગામમાં મા નર્મદાનું પૂર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું, છતાં આ ગામના ગ્રામજનોમાં મા નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા આસ્થા અને કરુણા છે. ત્યારે મા નર્મદાની પૂજા કરી નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જોકે નર્મદા ઘાટ અત્યંત બિસ્માર હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા અહીં નર્મદા ઘાટ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આજે મા નર્મદાની જયંતિનો દિવસ છે અને આ પાવન પર્વ પર હાલ કહી શકાય કે નર્મદાવાસીઓએ ખાસ કરીને મા નર્મદાની પૂજા અર્ચન ધામધૂમથી કરી રહ્યા છે. હાલ આપણે છે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે. આ એ જ ગામ છે જે નર્મદા નદીમાં પૂરના કારણે આખું ગામ બેટમાં ફેરવાયું હતું, પરંતુ આજે જે મા નર્મદાનો પાવન પર્વ છે નર્મદા જયંતિ, ત્યારે આખું ગામ કહી શકાય કે નર્મદા જયંતિની ઉજવણી કરી રહ્યું છે. તમે દ્રશ્યમાં હાલ જોઈ શકો છો કે 1100 ફૂટ લાંબી માતાજીની આ ચુંદડી ઉડાવવામાં આવી છે. નદીની એક પારથી પેલે પાર પહોંચે તેવી ચુંદડી આ માતાજીને ઉડાવવામાં આવી છે અને આખું ગામ હાલ કહી શકાય કે મા નર્મદાની પૂજા અર્ચનામાં જોડાયું છે. આપણી સાથે ગ્રામજનો છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે મા નર્મદાની જયંતિનો દિવસ છે, આપણે કઈ રીતે ઉજવવામાં આવ્યો? આજરોજ નર્મદા જિલ્લાની અંદર માંગરોળ મુકામે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નર્મદા જયંતિની ઉજવણી નિમિત્તે માંગરોળ ગામે સુરતથી સાડી મંગાવી 400 મીટર સુધી લાંબી આ કિનારેથી પેલા કિનારે સુધી સળંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડી માતાજીને અર્પણ કરવામાં આવેલી છે. અને આ રીતના આ સાડી અર્પણ કર્યા બાદ આ સાડીને પ્રસાદ રૂપે બહેનોની અંદર વહેંચણી કરવામાં આવશે. એટલે આ રીતના ખૂબ ધામધૂમથી આ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. સમસ્ત ગ્રામજનો દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે અને ઉજવણી બાદ આપણે ભોજનની પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે. મહેશ પટેલ, નર્મદા. બિલકુલ, હાલ આપણી સાથે બીજા એક ગ્રામજનો છે, કહી શકાય કે મહારાજ છે ગામના, તેમની સાથે વાત કરીશું. જી મહારાજ, આજે માંગરોળ ગામે કહી શકાય કે નર્મદાની જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, કઈ રીતે ઉજવણી થાય છે, કઈ રીતના શોભાયાત્રા નીકળવામાં આવે છે અને કેટલા વર્ષથી આ માંગરોળ ગામમાં આ જે પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે? અમરકંટકની ખરેખર વહેંચી માં નર્મદા, સમગ્ર ગુજરાતની પાવન ધરામાં નર્મદા, જેની અંદર આજે માં નર્મદાજીનો જન્મદિવસ હોવાથી સમસ્ત માંગરોળ ગામ આજે સવારે 9 વાગે પૂજન અર્ચન કરીને 1100 ફૂટની મા નર્મદાજીને ચુંદડી સમર્પિત કરવાનો કાર્યક્રમ હતો. ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી સમસ્ત ગામજનો આ કાર્યક્રમની અંદર સહભાગી થાય છે. તેમજ આજે 1100 ફૂટની ચુંદડી, ત્યારબાદ બહેનોને વિતરણ કરવામાં આવશે અને 11:30 વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે. પરંતુ આ નર્મદા કિનારે અમારા લાંબા સમયથી માંગણી છે કે નર્મદા કિનારે ઘાટનું નિર્માણ થવું જોઈએ. ઘણા સમયથી લાંબા અંતરાલથી અમારા ઘાટની નિર્માણની માંગણી છે, પરંતુ નર્મદા જિલ્લાના નેતાઓ શાયદ વાત ના સાંભળતા હોય, અમને ડંખે છે. અમે સૌ એમના છીએ, એ અમારા છે, પરંતુ અમારું કામ કોઈ થતું નથી, અમને દુઃખ છે. નર્મદે હર. બિલકુલ, કહી શકાય કે વર્ષોથી માંગરોળ ગામના રહીશો ગ્રામ
ગ્રામજનો માં નર્મદાની જયંતિ ધામધૂમથી ઉજવતા આવ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો 1100 ફૂટ લાંબી માતાજીને ચૂંદડી ઓઢાવવામાં આવે છે. માં નર્મદાને આ ચૂંદડી ઓઢાવવાનો જે પ્રથા છે વર્ષોથી ચાલતી આવી છે, પરંતુ અહીંયા જે નર્મદા ઘાટ છે કહી શકાય કે ખૂબ જર્જરિત છે. જે કહી શકાય કે ટૂંક સમયમાં જ બનાવવામાં આવે તો ઘણી રાહત થાય તેમ છે. હાલ તો જે માંગરોળ ગામમાં સ્કૂલના બાળકોથી લઈને વયોવૃદ્ધથી માંડીને યુવાનો આ જે પર્વ છે તેમાં જોડાયા છે અને ખૂબ ધામધૂમથી હાલ માંગરોળ ગામે જે આ નર્મદા જયંતિની ઉજવણી છે તે થઈ રહી છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુએ મંજી બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. મોરારી બાપુએ બગદાણ